વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર જોશી સત્તાધારી પક્ષના ઇશારે વહીવટી કામગીરીમાં કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોને સાથ સહકાર કે સહયોગ આપતા ન હોવા અંગેની ફરિયાદ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ દ્વારા શહેરી વિકાસ સચિવ ગાંધીનગરને ફરિયાદ કરતા ખડભડાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વંથલી નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવી આ અધિકારી સામે ગંભીર આક્ષેપ કરી ગુજરાત નગરપાલિકાની અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ સુડતાળીસ સ્થળે વંથલી નગરપાલિકા કચેરીમાંથી અધિકારીને બદલાવા ઠરાવ કરાયો હોવા છતાં હજુ સુધી આ અધિકારીની બદલી થવા પામી નથી જે ખેદજનક હોવાનું જણાવ્યું વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યોની રજૂઆત કે ફરિયાદ સાંભળતા ન હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ લઈ આવતા ન હોય વહીવટી કામગીરી ઇરાદાપૂર્વક ખોરંભી પાડતા હોવા અંગેની ફરિયાદ કરતા વંથલી પંથકમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે રિપોર્ટર હાર્દિક વાણિયા વંથલી જી ટ્વેન્ટી ફોર લાઇવ ન્યૂઝ ઈરફાન શાહ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોશી દ્વારા ચૂંટાયેલા સદસ્યોના પ્રશ્નો સાંભળવામાં આવતા ન હોવા અંગેની એક ફરિયાદ મળી હતી આ અગાઉ વંથલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા એક ઠરાવ પ્રસ્થાપિત કરી અને આવા ઊંડ મિજાજી અધિકારીઓને અહીંથી અન્યત્ર તબદીલ કરવા એક માંગ કરવામાં આવી હતી જે પણ સરકારમાં પેન્ડિંગ છે આજે નગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને ફરિયાદ કરી આવા અધિકારીઓની પ્રજાહિતમાં જનહિતમાં વહેલામાં વહેલી તકે બદલી થાય તેવી માગણી કરી છે